જય હિન્દ જય ભારત મિત્રો હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે વીકલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ વીકમાં જેટલા પણ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરી છે એ તમામ કરંટ અફેર્સને જે છે એક વખત ફરીથી રિવાઇઝ કરવાનો જે છે સમય સાથે સાથે તમારા માટે ટેસ્ટ આ ટેસ્ટના જીએ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે તમને કયા જે છે ટોપિક સારી રીતે યાદ રહ્યા છે કયા ટોપિક યાદ નથી રહ્યા જે છે એક સિંગલ એટલે દર દર સોમવારે વીકલી લેક્ચર આવે છે તમે બધા આ વીકલી કરંટ અફેર્સ જે છે બહુ સારી રીતે જોતા હશો અથવા તો ડેઈલી કરંટ અફેર્સ ડેલી જોવો છો અને પછી વીકલી કરંટ અફેર્સની અંદર ટેસ્ટ પણ આપતા હશો એવી આશા રાખું છું અને આજે જે છે બીજી ઓક્ટોબર એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ પણ છે ગઈકાલે ઓક્ટોબરના રોજ સવારે કલાક જે છે શ્રમદાન એટલે કે મહાત્મા ગાંધીજીને જે છે શ્રમદાન આપવામાં આવ્યું અલગ અલગ જગ્યાએ જે છે સ્વચ્છતાના કાર્યો કરવામાં આવ્યા અલગ અલગ ઓફિસોની અંદર સરકારી ઓફિસની અંદર પણ એક કલાક જે છે મહાત્મા ગાંધીજી માટે આપવામાં આવ્યો એટલે કે બે ઓક્ટોબરની પહેલાં એક ઓક્ટોબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા બહુ પસંદ હતી અને એટલા માટે જે છે એક ઓક્ટોબરને જે છે દસ વાગે સવારે દસ વાગે એક કલાક જે છે શ્રમદાન બધાએ કર્યું અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે તો આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે તો આવ જેટલી ચર્ચાઓ કરીએ એટલી ઓછી છે પણ આજે જે છે એટલું અવશ્યથી કહીશ કે એક વ્યક્તિ પોતાના જીવનભર જે છે દક્ષિણ જાય છે અને દક્ષિણ અંદર લડત દ્વારા જે છે અંગ્રેજોને કહેવાય છે કે હંફાવે છે અને જે છે ત્યાંના લોકોને જે છે પોતાના અધિકારો થી વાકેફ કરે છે એ વ્યક્તિ જ્યારે ભારત આવે છે ને ભારતની અંદર આવ્યા પછી આપણા દેશમાં પગ મૂકે છે જોવે છે કે પોતે તો સૂટ બુટમાં હતા જ્યારે આપણા મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ભારત આવ્યા પણ પોતે સૂટ બુટ અંદર હતા પરંતુ જ્યારે જોવે છે કે મારા દેશના જે છે પચાસ ટકા કરતા વધારે પહેરવાના કપડા પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને એમણે એક જે છે પ્રણ લીધું કે આજ પછી ત્યારે પણ આ સૂટ બૂટ તો દૂરની વાત છે પણ હંમેશા જે છે ખુલ્લા કપડે ફરતા રહેશે અને પછી જીવનભર સુધી એ ધોતિયું પહેરે છે અને આપણે બધા જોઈએ છે કે કહેવાય ને કે કોઈ પ્રતિજ્ઞા લેવી સરળ છે પણ એ પ્રતિજ્ઞાને નિભાવવી બહુ કઠન હોય છે જેમ આપણે પણ આપણા જીવનમાં જે છે નક્કી કરતા હોય છે કે રોજ સવારે ઉઠીને હું આ કાર્ય કરીશ અથવા તો આપણે જે નિયમ અને ચર્ચા પ્રણાલી બનાવીએ છે એ પ્રણાલીને ફોલો કરવું ઘણા લોકો દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ કરતા હોય છે વિદ્યાર્થી સમયગાળાની અંદર અને પછી થાકી જતા હોય છે એક એવા વ્યક્તિ મહાપુરુષ જેમ સુધી ચર્ચા કરવાની છે એ પહેલા તમારા માટે એક નાનકડી માહિતી વેબ સંકુલના જે છે વેબ સંકુલ ગાંધીનગર ખાતે સંઘર્ષ જીપીએસસીની જે છે અને ક્લાસ સી બંને જે છે ઓફલાઈન બેચ શરૂ થઈ ગઈ છે ક્લાસ સી સંયમ બેચની વાત કરીશું ફ્રી ડેમો લેક્ચર ત્રણ ઓક્ટોબર ના રોજ ચિરાગસર નો ગુજરાતી વ્યાકરણનો છે અને સાથે સાથે સંયમ ક્લાસ થ્રી ની જે છે ચાર ઓક્ટોબર ના રોજ બેચમાં આપણા વિશાલ સરનો જે છે મેથ્સ ડેમો લેક્ચર છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચમાં અથવા ડેમો લેક્ચર અટેન્ડ કરવા ઈચ્છે છે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને એ જોડાઈ શકે છે અને આશા રાખું છું કે મારો અવાજ તમારા સુધી યોગ્ય રીતે પહોંચી રહ્યો હશે અને અવાજ યોગ્ય રીતે પહોંચી રહ્યો હોય તો ચેટ બોક્સમાં એક વખત જય હિન્દ લખી દેજો જેથી તમારા આ મિત્રને ખ્યાલ આવી જાય કે એનો અવાજ તમારા સુધી સારી રીતે પહોંચી રહ્યો છે વેરી ગુડ મોર્નિંગ જય હિંદ જય ભારત પહેલો પ્રશ્ન આજના દિવસનો કે યુવા મતદારોને શિક્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે કોની સાથે ભાગીદારી કરી છે मगफड़ी खावा आओ भावनगर वेरी गुड मॉर्निंग जय हिंद जय भारत चलो वाह वाह थैंक यू थैंक यू थैंक यू खूब सरस તો જવાબ આવશે આની અંદર ચાચા ચૌધરી અને સાબુ અને આ બધા કેરેક્ટરના જયે એક કોમિક બુક બનાવી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જેથી કરીને જે લોકો સુધી પહોંચી શકાય યુવા મતદારો સુધી પહોંચી શકાય અને આપણા દેશમાં તમે જોયું હશે જ્યારે જ્યારે મતદાન થતા હોય છે ઇલેક્શન થતું હોય છે તો કોઈ જગ્યાએ સાહીઠ ટકા કોઈ જગ્યાએ સિત્તેર ટકા કોઈ જગ્યાએ પચાસ ટકા આ પ્રકારે વોટિંગ જોવા મળતું હોય છે પણ વોટિંગ જે છે આપણને મળેલો એક અદભુત અધિકાર છે આપણા બંધારણે આપણને આપેલો અદભુત અધિકાર છે કે અઢાર વર્ષ કે તેથી ઉપરનો જે ભારતનો નાગરિક છે એ જે છે મત આપી શકે છે તો એ અડલ સફરેજ અપુક્ત મતાધિકારનો આપણે જે છે ઉપયોગ કરવો જોઈએ ઘણા લોકો જે છે એને અવોઇડ કરતા હોય છે તો વધુમાં વધુ જે છે યુવાઓ આ મતદાનને જે છે લોકશાહીના સૌથી મોટા તહેવારની અંદર જોડાય એવી આશા સાથે જે છે હવે કોમિક બુક તૈયાર કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ

એટલે કે બે બે બહુમાન આંતરરાષ્ટ્રીય લેવલ પર જે છે આપણા ડોક્ટર શક્તિકાંત દાસ સાહેબની જે છે પ્રતિષ્ઠા સ્થાપિત થઈ છે એમ કહી શકાય એક તો અમને ગવર્નર ઓફ ધ ઇયર ગવર્નર ઓફ ધ ઇયર નો પુરસ્કાર મળ્યો છે અને સાથે સાથે વાત કરીએ તો અહીંયા જે છે એમને જેટલા પણ વિશ્વ અલગ અલગ વિશ્વ અલગ અલગ દેશો એમની સેન્ટ્રલ બેંક એમને જે છે ત્રિપલ એ પ્લસ સર્ટિફિકેટ જે છે પ્રાપ્ત થયું છે ગવર્નરના ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રની અંદર તો આ આપણા માટે મહત્વપૂર્ણ છે અને આ પહેલા ગવર્નર નથી ભારતના કે જેમને ગવર્નર ઓફ ધ ઇયર નો પુરસ્કાર પ્રાપ્ત થયો હોય આની પહેલા પણ વર્ષ બે હજાર ની અંદર એ વખતના આપણા આરબીઆઈ ના ગવર્નર એટલે કે રઘુરામ રાજન સાહેબ જે છે એમને પણ ગવર્નર ઓફ ધ ઇયર નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે તો અહીંયા ચાચા ચૌધરી છે સાબુ છે રાકા છે ધમકા ધમકાસિંગ છે

અને કુસ્તી વર્લ્ડ ચેમ્પિયનશીપ ની અંદર બહુ ઓછા લોકો છે જેમણે મેડલ જીત્યો છે એમાં એક નામ જે છે એ અહીંયા આ ત્રેપન કિલોગ્રામ વર્ગની અંદર ઉમેરાઈ ગયું છે સર રાધે રાધે તો અહીંયા જવાબ આવશે અંતિમ પંગાલ કયો જવાબ આવશે અંતિમ પંગાલ જે છે આ જવાબ સાચો આવશે એની અંદર ટોટલ અત્યાર સુધી જે છે પાંચ મહિલાઓ છે જેમણે આ વર્લ્ડ જે છે કુસ્તી ચેમ્પિયનશીપ ની અંદર મેડલ જીત્યો છે એમાં છઠ્ઠું નામ ઉમેરાઈ ગયું છે હવે અહીંયા અંતિમ પંગાલજીનું તો એ પણ ખાસ ધ્યાન રાખજો કયા રાજ્યમાં પંચાણું વર્ષ પછી આયુર્વેદિક પ્લાન્ટ ચોપ ચીની ફરીથી શોધાયો છે પંચાણુ વર્ષ પછી આ વિસ્તારની અંદર એક આયુર્વેદિક પ્લાન્ટ જે છે ચોપ એની ફરીથી શોધ થઈ છે તો આ પ્લાન્ટ જે છે કયા રાજ્યમાં શોધ થઈ છે જેને સ્માઈલેક્સમિલેક્સ ટર્બન્સ તરીકે ઓળખવામાં આવે છે પંચાણું વર્ષ પછી અરુણાચલ પ્રદેશના જંગલોમાંથી મળી આવ્યું છે ભારતીય સેનાએ કેટલી સ્વદેશી ઉત્પાદિત

આની અંદર જે છે એકસો વીસ દિવસ આ ઉપરાંત સંગ્રહ માટે ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ખાસ કરીને જે છે સંપૂર્ણ રીતે જે છે ઇન્ડિજિનિયસલી ડેવલપ એટલે સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે ભારતીય સેનાએ જો ડિઝાઇન કોણે કરી છે તો ડીઆરડીઓ પણ આનું મેન્યુફેક્ચરિંગ કોણે કર્યું છે તો કલ્યાણી ગ્રુપ ભારતીય સેનાના જે છે કલ્યાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે આનો સંગ્રહ સમયગાળો દસ વર્ષનો છે અને કોઈ પણ પ્રકારની જે છે આ એક્સ્ટ્રા જે છે સંગ્રહ કરવાની કે કોઈ પણ પ્રકારની ખાસ જે છે કોઈ ટેકનિકની જરૂર પડતી નથી આ ઉપરાંત ભારતીય સેનામાં જે છે ડીઆરડીઓ દ્વારા અને ડીઆરડીઓ તો તમને ખબર જ છે એનું ધ્યેય સૂત્ર છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એટલે કે આપણી સેનાને શું કરે છે બલ પૂરું પાડવાનું કાર્ય કરે છે અને આપણી સેનાના બલ પૂરું પાડવામાં એક અનખું જે છે સ્વદેશી જે ચળવળ આપણી શરૂ થઈ છે એમ કહી શકીએ આપણે તો એમાં જોઈએ તો સોફ્ટ ટાર્ગેટ બ્લાસ્ટ મ્યુનિશન બનાવી રહ્યા છે મ્યુનિશન એટલે કે ભારતીય સેનાનો જે દારૂ દારૂખોળો છે એમાં વધારો કરવો એમાં એક નિપુણ છે વૈભવ છે વિશાલ છે ત્યાર પછી પાર્થ છે પ્રચંડ છે અને ઉલ્કા છે તો અલગ અલગ જે છે ભારતીય સેના માટે જરૂરી જે છે દારૂગોળાની અંદર અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે નીચેનામાંથી કયા દેશો ફાઈવ આઈઝ ઇન્ટેલિજન્સ એરલાઇન્સના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે તમને ખ્યાલ હશે કે ભારત અને કેનેડા વચ્ચેની જે પરિસ્થિતિ વણસી અને એ પણ ખ્યાલ હશે કે ભાઈ જે આતંકવાદી ખાલિસ્તાની જે આતંકવાદી હતો એની જૂન જે છે બે હજાર ત્રેવીસમાં અવસાન થાય છે એટલે કે હત્યા મારીને ગોળી મારીને હત્યા કરવામાં આવે છે એના પછી જે છે જી ટ્વેન્ટીમાં સામેલ થવા માટે કેનેડાના જે પ્રધાનમંત્રી છે જસ્ટિન ટુરૂન્ડો જે છે એ ભારત પણ આવે છે પણ અચાનક થી જે છે સપ્ટેમ્બર મહિનાની અંદર એ પાછા જાય છે પોતાના સંસદ ભવનની અંદર ભારત ઉપર ગંભીર આરોપ લગાવે છે આક્ષેપ લગાવે છે એની પાછળનું કારણ અને એમાં ભારતની સંડોવણી જે છે એવું જે છે કહે છે એની પાછળનું કારણ શું છે તો એની પાછળનું છે ફાઈવ આઈઝ આ જે ગુપ્તચર એજન્સી છે એનું જે ઇન્ટેલ મળ્યું એનું જે ઇનપુટ મળ્યું એના આધારે એ ભાઈ જે છે એને આરોપ લગાવી દીધા આપણા ઉપર અને આ સંગઠન જે છે હવે ચર્ચાનો વિષય બની ગયો તો આ સંગઠન વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કારણ કે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમની અંદર આ બહુ અદભુત ઘટના બની રહી છે તો આમાં જવાબ આવશે જો સિમ્પલી આને તમારે ધ્યાન શું રાખવાનું છે યુએસએ અને યુકે પહેલા આવશે પછી આની અંદર ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા તો આ ટોટલ જે છે

તો પોતાની જે ગુપ્તચર એજન્સીનો જે માહિતી છે એની આપલે કરશે અને એની અંદર પછી આગળ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા ઉમેરાઈ જાય છે જે ગ્રુપ બને છે જેને કહીએ છીએ અલાયન્સ ઇન્ટેલિજન્સ ગ્રુપ કહેવાય છે કે દુનિયાનું ગુપ્તચરના સંદર્ભમાં સૌથી અદ્ભુત અને સૌથી કહેવાય કે સફળ કોઈ ગ્રુપ હોય તો એ છે ફાઈવ આઈઝ અલાયન્સ આ ફાઈવ આઈ અલાયન્સની સાથે સાથે નાઇન આઈઝ અલાયન્સ આ ઉપરાંત ભારત ઇઝરાયલ જાપાન જેવા દેશોને પણ આમાં સામેલ કરવાની વાત કરવામાં આવી છે છેલ્લા બે વર્ષની અંદર આ ફાઇવ આઈઝ અલાયન્સ જે છે એક ના બીજે રીતે અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે અને હવે તો આપણા ભારત અને કેનેડા વચ્ચેના જે સંબંધો ખરાબ કરવામાં જે છે આ ઇન્ટેલિજન્સનો સૌથી મોટો હાથ છે એમ આપણે કહી શકીએ છીએ

કે તમે બેલ્જિયમ જોઈ લો ઇટલી જોઈ લો સ્વીડન જોઈ લો સ્પેન જોઈ લો જર્મની આ આ બધા યુરોપિયન તમને વધારે જોવા મળશે ડેનમાર્ક છે હોલેન્ડ છે નોર્વે છે ફ્રાન્સ છે આ બધા અને જનરલી નાટોના જે સભ્ય દેશો છે એ બધા આની અંદર તમને વધારે જોવા મળે છે તો એક લોજિકલ થિંગ જે છે આની અંદર યાદ રાખવાની છે ને ત્યાર પછી એક સરસ મજાનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર બાબતે કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે કે આ પુરસ્કાર ટોટલ પાંચ કેટેગરીમાં આપવામાં આવશે જેમાંથી વિજ્ઞાન રત્ન પુરસ્કાર જે છે એ આજીવન સિદ્ધિઓને યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવશે અને વિજ્ઞાન ટીમ પુરસ્કાર દસ કે તેથી વધુ વૈજ્ઞાનિકોની ટીમ માટે આપવામાં આવશે તો આપણા દેશની અંદર

પાંચ કેટેગરી નહીં આવે ચાર આવશે એટલે જે જગ્યાએ એક છે ભાઈ એ તો ખોટું થઈ ગયું ભાઈ ત્યાર પછી જે છે દસ કે તેથી વધુ નહીં પાંચ કે તેથી વધુ ત્રીજું ખોટું થઈ ગયું એટલે વધ્યું શું આપણી પાસે ભાઈ તો ફક્ત બે વિધાન આની અંદર આપણી પાસે વધ્યું એટલે અહીંયા બે આવશે ટોટલ ચાર કેટેગરીમાં આપવામાં આવશે આ ચાર કેટેગરી ખાસ ધ્યાન રાખજો પહેલી કેટેગરી છે વિજ્ઞાન રત્ન તે જે છે આજીવન સિદ્ધિ લાઈફ ટાઈમ માટે આપવામાં આવશે ત્યાર પછી આવે છે વિજ્ઞાનશ્રી આ જે પુરસ્કાર છે ભાઈ એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈ પણ ક્ષેત્રની અંદર બહુ અદ્ભુત યોગદાન હોય એના માટે ત્યાર પછી વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આ એવોર્ડ જે છે પિસ્તાલીસ વર્ષ સુધીના જે યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે અને વિજ્ઞાન ટીમ પુરસ્કાર જે છે એ ત્રણ કે તેથી વધુ વૈજ્ઞાનિકોની જે સંશોધનની ટીમ છે ત્રણ કે તેથી વધુ ત્રણ કે તેથી વધુ વૈજ્ઞાનિકો જે ટીમ છે એમના માટે ટીમ માટે યોગદાન આપવામાં આવશે તો ટોટલ ચાર કેટેગરી છે આ ચાર કેટેગરીમાં પુરસ્કાર છે જે તમને ખ્યાલ હશે ભારતના સર્વોચ્ચ નાગરિક રત્ન પુરસ્કાર જેમ કે ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી આમ ટોટલ ચાર પુરસ્કાર છે અને આનું રેન્કિંગ પહેલાં નંબરે બીજો ત્રીજો અને ચોથા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એ જ રીતે આની અંદર સૌથી અદ્ભુત સૌથી મોટો પુરસ્કાર વિજ્ઞાન રત્ન એના પછી આવશે પુરસ્કાર વિજ્ઞાન શ્રી એના પછી આવશે વિજ્ઞાન યુવા ત્યાર પછી આવશે વિજ્ઞાન ટીમ તો આ ખાસ જે છે ચાર એવોર્ડ ધ્યાન રાખજો બીજી વસ્તુ આના માટે જે તારીખો છે આ તારીખોને નોંધ કરી રાખજો આ એક એક ડેટ આપણા માટે મહત્વપૂર્ણ છે

અગિયાર મે ના રોજ કરવામાં આવશે મે એટલે કે આપણા દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ એવોર્ડ સમારોહનું આયોજન ત્રેવીસમી ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે ના અવસર પર કરવામાં આવશે અને આની અંદર જે છે સનદ અને મેડલ આપવામાં આવશે તો આ કેટલીક તારીખો છે અઠ્યાવીસ ફેબ્રુઆરી છે અગિયાર મે છે ત્રેવીસ ઓગસ્ટ છે આ તારીખો આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે જે પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે ચાલો ભાઈ ત્યાર પછી યાક દૂધ અને યાક પાર્લરના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા સાચા છે પહેલું મેઘાલયના

વેરી ગુડ ચલો ફટાફટથી લાઈક અને શેર પણ કરતા જાઓ સી ડુબાડો ચલો પહેલા તો આ ન્યુકુમડોંગ ગામ જે છે એ મેઘાલય અંદર નહીં ક્યાં આવેલું છે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે એટલે પહેલું વિધાન ગયું બીજું સાચું ત્રીજું સાચું છે જો પહેલાને કાઢીને પણ ચેક કર્યા હોત તો પણ જે છે એ સરળતાથી જવાબ આની અંદર આવી જ

ચીઝ જે છે એને ચૂરખમ નામ આપવામાં આવ્યું છે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જરા આને નોંધી રાખજો હે ને સર કાલે તમારો લેક્ચર ન આવે તો સૂનું સૂનું લાગતું હતું ચાલો

वेरी गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग जय हिंद जय भारत चलो एक साथे शेर कर दो फटाफट बाप रे। जो, सवारे जो हो चलो जवाब नवी दिल्ली शु आवे भाई नवी दिल्ली जवाब आ पुरुषों

पहला नंबर पर दुनियानी चौथी मुक्त जे छे चौथी मुक्त जे छे ए अर्थव्यवस्था बनी छे એટલે કે ફ્રી ઇકોનોમી બની છે સાહેબ યુએસએ સિંગાપોર સ્વિટ્ઝર્લેન્ડ ન્યુઝીલેન્ડ કયો જવાબ આની અંદર સાચો આવશે ચલો યસ દિમ્પલ પટેલ સિંગાપોર કહે છે ભાઈ વેરી ગુડ ઓફિશિયલ ચીકુજી કહે છે 10મા નંબરની અંદર બી જવાબ પસંદ કરો સાહેબ ઓકે तो आने इधर जवाब आओ सिंगापुर चलो तो यहां खास ध्यान राखी लेजो टोटल तो आ वर्षे इकोनॉमिक फ्रीडम इंडेक्स नी बात करिए तो भारत टोटल 165 देशों में 87वां नंबर पर है थोड़ाक ध्यान रख जो कारण के आ प्रकार ना बे सिमिलर काइंड ऑफ बे जे छे इंडेक्स प्रकाशित करवामा आवे छे

તો દા જે છે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો અને આવો જે છે હેરિટેજ સંસ્થાનો ઇન્ડેક્સ પૂછે તો એમાં ભારતનું સ્થાન કયું છે ભાઈ જો હેરિટેજમાં પૂછે તો ભારત એકસો ને એકત્રીસ માં નંબર પર અને ફેઝરમાં પૂછે તો ભારત સિત્યાસી નંબર પર છે આ એક તફાવત ના સ્વરૂપે જે છે ખાસ ધ્યાન રાખી લેજો ક્લિયર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ખાલી જગ્યાના નામ પર નવી દરિયાઈ ટાર્ટીગેટ પ્રજાતિનું નામ આપવામાં આવ્યું છે રાજેન્દ્રપ્રસાદ પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એપીજે અબ્દુલ કલામ કે આર નારાયણ કયો જવાબ આની અંદર સાચો આવશે ભાઈ સી કે છે યસ ડોક્ટર એપીજે અબ્દુલ કલામજીના નામ પર રાખવામાં આવ્યું છે ચલો સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જે છે જન્મ દિવસ પાંચ સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે તો આને યસ વિશ્વ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ને આપણે બધા પણ ક્યાંક ને ક્યાંક આ તારીખ ક્યારે ભૂલતા નથી ચલો ડોક્ટર સ્વાતિ નાયક બે હજાર તેવીસ માટે પ્રતિષ્ઠિત નોર્મોન બોર્લોગ જે છે ફિલ્ડ એવોર્ડ જીત્યો છે તે કયા રાજ્યના વતની છે સાહેબ સુહાની વાહ 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 વેરી ગુડ ક્યા વાત હે અને યાદ છે ને છેલ્લે ત્રીસ સપ્ટેમ્બર નો જે લેક્ચર હતો આપણો એ ત્રીસ સપ્ટેમ્બરના લેક્ચરમાં તમને ખ્યાલ છે છેલ્લા છ મહિનાના આપણે શું તમને કવર કરાવ્યું હતું છેલ્લા છ મહિનાના જે છે તમને ઇન્ડેક્સ મેં એ લેક્ચરમાં કવર કરાવી દીધા છે તો એ ઇન્ડેક્સ વાળો લેક્ચર ખાસ ધ્યાન રાખી લેજો હે ને સો ચલો જવાબ આવશે આ ઓડિશાના છે નોર્મલ બોલોગ તમને બધાને ખબર છે કે જેને હરિત ક્રાંતિના જે છે પ્રણેતા આખી દુનિયામાં જનક કહેવામાં આવે છે એમના નામ પર આપવામાં આવતો પુરસ્કાર એમાં પણ કોઈ ભારતીયની પસંદગી થવી એ આપણા માટે જે છે ગર્વ સમાન બાબત છે તો ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જે ભારતીય વૈજ્ઞાનિક છે એમને આ ઉત્તમ યુવા વૈજ્ઞાનિક તરીકે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા કહેવામાં આવ્યું છે દસ હજાર અમેરિકન ડોલરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે ડોક્ટર સ્વાતિ નાયક નાયકે આ નામ યાદ રાખી લેજો નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતનો પ્રથમ લાઇટ લાઇટ હાઉસ ફેસ્ટિવલ શરૂ થયો છે ભાઈ

ગોવા ખાતે કરવામાં આવ્યું છે ભારતના નેશનલ મેડિકલ કમિશન જે છે એને કેટલા વર્ષ માટે પ્રતિષ્ઠિત વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન જે છે રેકોગ્નાઇઝેશન એટલે દરજ્જો પ્રાપ્ત થયો છે પાંચ વર્ષ પંદર વરસ દસ વર્ષ કે વીસ વર્ષ કયો જવાબ આની અંદર સાચો આવશે

આ નેશનલ મેડિકલ કમિશનની વાત કરીશું તો એની અંદર ટોટલ કેટલા સભ્યોની બનેલી છે ભાઈ તેત્રીસ સભ્યોની બનેલી છે કેટલી છે જેની અંદર એક અધ્યક્ષ હોય છે દસ હોદ્દેદાર સભ્યો હોય છે બાર બાવીસ પાર્ટ ટાઈમ સભ્યોનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને આના

એની કઈ આવૃતિમાં જવાબ આવશે આની અંદર કઈ આવૃત્તિ છે ઓગણીસ મી પણ જો અહિયાં ધ્યાન રાખી લે જો અહિયાં તમને પૂછી લે કે ભાઈ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વરુણ ની કઈ આવૃત્તિ યોજાઈ હતી સાહેબ ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી કવાયત વરુણ બે નંબરની આવૃત્તિ હતી હે ને આની શરૂઆત ક્યારે આનું નામકરણ ક્યારે કરવામાં આવ્યું બે હજાર ને એક માં એ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખજો આની અંદર તો આની સાથે સાથે ભારત અને અમેરિકા વચ્ચે થતી અન્ય કવાયતોના નામ છે જેમ કે ટાઈગર ટ્રાઇમ્પ છે ત્યાર પછી વ્રજ પ્રહાર છે કોપ ઇન્ડિયા છે માલાબાર એક્સરસાઇઝ છે રેડ ફ્લેગ છે અને માલાબાર ની અંદર તો ક્વાડ દેશો ભાગ લે છે માલાબાર એક્સરસાઇઝ થી સત્યાવીસ માં નંબરની આવૃત્તિ સત્યાવીસમી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી ભાઈ માલાબાર કવાયત ની જે છે સત્યાવીસમી આવૃત્તિ કઈ જગ્યાએ યોજાઈ હતી એ ભારતમાં યોજાય જાપાનમાં યોજાય ઓસ્ટ્રેલિયામાં યોજાય કે અમેરિકામાં યોજાય અને ઓસ્ટ્રેલિયામાં યોજાય તો કઈ જગ્યાએ યોજાય અને ઓસ્ટ્રેલિયામાં કઈ જગ્યાએ તો સિડની ખાતે ક્યાં છે સિડની ખાતે જે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પણ ધ્યાન રાખજો આ ઉપરાંત એક કવાયત છે સિમ્બેક્સ ધ્યાન રાખજો ભાઈ ફટાફટથી આપણે ક્વિકલી બધી કવાયતોને એક સાથે અહીંયા તૈયાર કરી લઈએ અને પરીક્ષામાં જે છે ફટાફટથી જવાબ પણ લખતા ભાવે આપણને તો સિમ્બેક્સ કવાયત ભારત અને સિંગાપુર વચ્ચે એ જ રીતે જો પરીક્ષામાં પૂછી લે સ્લીનેક્સ जो आप मलता जलता शब्दों छे स्लिनेक्स पूछे तो भारत ने श्रीलंका नी बच्चे पण जो आवो ज एक बीजो शब्द पूछी ले सेलवेक्स है ने तो आप भारत ने अमेरिका बच्चे चाहे तो एक छे सिम्बेक्स एक छे स्लिनेक्स और एक छे सेल्वेक्स आ तीन अलग-अलग शब्दों ए खास याद राखी लेजो

આટલું જે છે આપણને યાદ હોવું જોઈએ પહેલા તો આ ઉપરાંત જે છે વરુણની આપણે વાત કરી કે વરુણ કવાયતની આવૃત્તિ ત્યાર પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે છે એ વાત કરીએ એક કવાયત થાય છે જેને આપણે કહીએ છીએ ઓસિન્ડેક્સ એની કઈ આવૃત્તિ હતી પાંચમી આવૃત્તિ આ ઉપરાંત ભારત અને ભારત જે છે એ અમેરિકાની સાથે સાઉદી અરેબિયા ગ્રીસ અને કતારની સાથે આ બ્રાઇટ સ્ટાર બ્રાઇટ સ્ટાર થ્રી ટ્વેન્ટી થ્રી એનું જે છે આયોજન કરવામાં આવ્યું એમાં ભારતે પણ પહેલી વખત ભાગ લીધો છે એટલે મહત્વપૂર્ણ છે આ ઉપરાંત પેસેક્સ એટલે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની નેવીની કવાયત એનું આયોજન રેડ સી ક્યાં કરવામાં આવ્યું રેડ સી ખાતે કરવામાં આવે છે માલાબારની સત્યાવીસમી ફાલ્કનશિલ્ડ એ કયા બે દેશ વચ્ચેની પહેલી કવાયત છે તો ચીન અને યુ એ વચ્ચેની પહેલી કવાયત આ ઉપરાંત જે છે ત્રિપક્ષીય ભારત અને જે છે ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા હાલમાં પહેલી વખત કયા ત્રણ દેશોએ પહેલી વખત એક કવાયતની અંદર ભાગ લીધો છે સાહેબ તો એ વખતે ભારત ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા આટલું જ નહીં એક બીજું યાદ રાખી લેજો કે આ વીર ગાર્ડિયન એની પહેલી આવૃત્તિ આનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે તો એ ખાસ ધ્યાન રાખી લેજો એનું આયોજન જે છે એ જાપાન ખાતે કરવામાં આવે છે અને કયા બે દેશ વચ્ચેની પહેલી વખતની કવાયત છે તો ભારત અને જાપાન વચ્ચેની જે છે આ પહેલી કવાયત છે એનું પણ નામ જોડે જોડે ખાસ યાદ રાખી લેજો અને ત્યાર પછી જે છે આટલી સરસ મજાની કવાયતો આ ઉપરાંત જે છે ઘણા અન્ય દેશો જે છે મધ્ય એશિયાના જે દેશો છે એમના પણ નામ યાદ રાખી લેજો કારણ કે અવારનવાર પરીક્ષાની અંદર એ નામ આપણને કન્ફ્યુઝ કરતા હોય છે જેમ કે એક કવાયતનું નામ છે એક કવાયતનું નામ છે ખંજર આ ખંજર કયા દેશ વચ્ચેની કવાયત છે આ ઉપરાંત જે છે કાજિંડ આ ત્રણે ત્રણ કવાયતો અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે તો યાદ રાખી લેજો આ ઉપરાંત એક કવાયત બીજું છે નોમાડિક એલિફન્ટ આ બધી કવાયતો પણ આપણે ધ્યાન રાખવાની છે જેમાં કાજીન પૂછે તો ભારતની સાથે સાથે કોણ આવશે બીજો દેશ તો અહીંયા આવશે કઝાકિસ્તાન અહીંયા ભારતની સાથે સાથે કોણ આવશે તો ઉઝબેકિસ્તાન તો અહીંયા ભારતની સાથે કોણ આવશે ભાઈ તો અહીંયા ભારતની સાથે આવશે મંગોલિયા અને અહીંયા કોણ આવશે ભાઈ તો કિર્ગિઝસ્તાન गिरगिटस्तान नहीं हो यहां याद रख जो तो आबदी कवायत पण महत्वपूर्ण छे आ उपरांत जे छे आपरो परम मित्र चीन एनी साथे जे छे आपड़े जे कवायत करिए छे एने आपड़े कहिए छे हैंड इन हैंड एक कवायत नु तो नाम पण जोड़े जोड़े खास याद राखी लेजो તો આટલી મહત્વપૂર્ણ કવાયતો છે જે પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને અવારનવાર જે છે પરીક્ષામાં પૂછાતી હોય છે તો આનું રિપીટેશન જે છે એ કરતા રહેજો અને પરીક્ષામાં જે છે સફળતા પ્રાપ્ત કરતા રહેજો ઉત્તર પૂર્વનો એક મિથુન અને આ છે પશુ મિથુન રાશિ ને અહિયાં કઈ સંસ્થા તરફથી જે છે ફૂડ એનિમલ ટેગ મળ્યો છે અને મિથુન નું નામ આવે એટલે અમારા એક પરમ મિત્ર છે જીગાભાઈ એમ ડિસ્કો ડાન્સરની જેમ ડાન્સ કરવા લાગે એમ ક્યારેક ક્યારેક છુપા સમજી આપણે જે છે ડાન્સ કરવા માટે જે છે બોલાવી લો તો અહીંયા જે છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે આ ફૂડ એનિમલ નો જે છે ટેગ આપવામાં આવ્યો છે ચીનના હોંગઝાઉમાં એશિયન ગેમ્સ બે હજાર બાવીસ માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જે છે કઈ રમતમાં પ્રાપ્ત થયો છે તો ક્રિકેટ રોઈંગ કોક્સલેગ્સ કે શૂટિંગ પહેલો ગોલ્ડ મેડલ આપણે યાદ રાખજો જ્યારે પણ આવી મહત્વપૂર્ણ ચાર વર્ષમાં યોજાતી સ્પર્ધા હોય એમાં જે છે કઈ રમતમાં આપણને મેડલ મળી રહ્યો છે એ મહત્વપૂર્ણ છે તો આમાં જે છે ચીનના હોંગઝાઉમાં એશિયન ગેમ્સ બે હજાર બાવીસમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ કઈ રમતમાં પ્રાપ્ત થયો છે ક્રિકેટ રોઈંગ કોક્સલેગ્સ કે શૂટિંગ તો જવાબ આવશે શૂટિંગની રમતમાં પ્રાપ્ત થયો સાહેબ અને એમાં પણ સાહેબ પહેલો જે છે ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટમાં આવ્યો છે એમાં રુદ્ર રુદ્રાંક્ષ પાટિલ છે દિવ્યાંશ પનવાર છે અને ઐશ્વર્ય પ્રતાપ તોમર આ ટોટલ જે છે ત્રણ ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું આ ત્રિપુટીએ જે છે વર્લ્ડ રેકોર્ડની સાથે સાહેબ જે છે આ ગોલ્ડ મેડલ જીત્યો અને આ જે છે એક મહિના પહેલા ચીને આમાં જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો એ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને એશિયન ગેમ્સની અંદર જે છે ગોલ્ડ જીત્યો છે અને તમે જોશો કે એશિયન ગેમ્સની રમતોની અંદર જ્યારે જ્યારે પણ શૂટિંગની વાત આવે છે તો ભારતને આંતરરાષ્ટ્રીય પટલ પર ભારત દેશને જે છે સૌથી વધારે મેડલ અપાવવામાં જો કોઈ રમતનો જે સાથ રહ્યો હોય તો એ છે આપણી શૂટિંગની રમત અને ધ્યાન રાખજો આ તો વાત થઈ કે પ્રથમ ગોલ્ડ આપણે કઈ વાત કરી ભાઈ પ્રથમ ગોલ્ડ કઈ રમતમાં આવ્યો તો શૂટિંગ ની રમતમાં આવ્યો પણ પૂછી લે કે પ્રથમ મેડલ તો એ રોઈંગની રમતમાં છે કઈ રમતમાં છે રોઈંગની રમતમાં છે અને આ રોઈંગની રમતની અંદર જે છે એમનું નામ યાદ રાખી લેજો એક છે અર્જુન લાલ અને અરવિંદ સિંહ આ ડબલ્સની અંદર જે છે પહેલો મેડલ આવ્યો સાહેબ તો આ જે છે આટલી બાબત ખાસ યાદ રાખી લેજો પરીક્ષા માટે મહત્વપૂર્ણ થતું જશે તમારા માટે ચાલો નીચેનામાંથી કયા દેશમાં વિશ્વની સૌથી જૂની લાકડાની રચના મળી આવી હતી સાહેબ વિશ્વમાં નીચેનામાંથી કયા દેશમાં વિશ્વની સૌથી જૂની લાકડાની રચના મળી આવી છે મોજાંબિક નામ્બીબિયા જાબિયા કે ઝિમ્બાબે કયો જવાબ સાચો આવશે તો આની અંદર જવાબ આવશે જામ્બિયા જોમ્બી નહીં હા પાછી ઘણા લોકો જે છે જોમ્બી પસંદ કરે પણ જોમ્બી નહીં અ જામ્બિયા અને ડેલી કરંટ અફેર્સ ની અંદર આપણે જામ્બિયા વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી જે લોકો ડેલી કરંટ અફેર્સમાં હતા અને જે જામ્બિયા વિશે જે એક્સ્ટ્રા ડિટેલ માહિતી આપણે કવર કરી હતી હે ને જીઓગ્રાફીના સંદર્ભમાં જુઓ કે પછી એની બાઉન્ડ્રીના સંદર્ભમાં જુઓ કે અન્ય કોઈ કારણસર આપણે જે જેટલી પણ ચર્ચા કરી હતી એ લખજો તો બીજા મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ ડેલી કરંટ અફેર્સ અટેન્ડ કરવાથી શું ફાયદો થાય છે ચલો જાગોરીને યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે આ કયા દેશમાં સ્થિત છે

એક જેને ગ્રુપ ટુ યુ ટુ નામ આપવામાં આવ્યું છે બે આઈ નો મતલબ થાય છે એક આઈ મતલબ ઇન્ડિયા અને બીજો આઈ મતલબ ઇઝરાયલ અહીંયા બે U માં મતલબ થાય છે UAE, અને સાથે સાથે બીજો યુ એટલે કે યુએસએ આ બે હજાર એકવીસમાં અસ્તિત્વમાં આવે છે અને હાલમાં જ એક સંયુક્ત જે છે અવકાશ સાહસની જે છે જાહેરાત કરી છે આ મહત્વપૂર્ણ છે આની અંદર એ પણ ધ્યાન રાખી લેજો ભાઈ તો અહીંયા હાલમાં સંયુક્ત રાષ્ટ્રનું ઇઠ્યોતેરમું જે છે સામાન્ય સભાનું સત્ર યોજાયું અને એ સત્ર દરમિયાન જે છે આની ચર્ચા કરવામાં આવી અને તમને બધાને ખ્યાલ હશે જે લોકોએ ડેલી કરંટ અફેર્સ અટેન્ડ કરે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વિશે આપણે બહુ ડિટેલમાં વિસ્તૃતમાં જે છે પરિચય મેળવ્યો હતો સાહેબ એ પણ તમને ખ્યાલ હશે આની અંદર પહેલા આ આઈ ટુ યુ ટુ નું શું નામ રાખવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય ફોરમ ફોર ઇકોનોમિક કોઓપરેશન અને વેસ્ટ એશિયન ક્વાડ એવું જે છે નામ હતું પરંતુ પછી જે છે ફાઇનલાઇઝ આઈ યુ ટુ થઈ ગયું દર વર્ષે અંત્યોદય દિવસ ભારતમાં પચીસ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે તો આ કોની જન્મ જયંતિના અવસર પર આપણે જે છે અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છે જવાબ આવશે આની અંદર પંડિત દીનદયાલ ઉપાધ્યાય બે હજાર સત્તર માં આપણું જે કંડલા પોર્ટ છે એનું નામ બદલીને પણ શું રાખવામાં આવ્યું આવ્યું પંડિત પોર્ટ કરવામાં હતું નાસાનું એક યાન છે જે બેનું એસ્ટરોઇડ જે છે એમાંથી જઈને શું કહીને આવ્યું છે ભાઈ એના સેમ્પલ લઈને હવે પૃથ્વી પર પાછું આવી ગયું છે પણ પ્રશ્ન ઊભો થાય છે કે આ મિશન જ્યારે શરૂ કરવામાં આવ્યું તો કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું એવી અવધારણા લગાવવામાં આવી રહી છે કે એક સમય પછી એટલે કે અમુક વર્ષો પછી જે છે આ બેનું એસ્ટ્રોઇડ જે છે આ ઉલ્કાપિંડ જે છે એ આપણા જે છે ધરતી સાથે અથડાશે ટકરામણ થશે અને એના લીધે મોટી સંભાવનાઓ જે છે સર્જાવાને સંકેતાઓ શક્યતાઓ દેખાઈ રહી છે અને એ જ ઉપલક્ષની અંદર આ નાસા દ્વારા પહેલાંથી આ મિશન મોકલવામાં આવ્યું હતું સાહેબ તો જવાબ શું આવશે આની અંદર બે હજારને સોળમાં જે છે મોકલવામાં આવ્યું હતું અને

ઓસિરીસ એક્સ નામનો જે છે નાસાનો મિશન હતું બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું વિચાર કરો બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવ્યું અને આજે વર્ષ છે બે હજારને ત્રેવીસ અને ધૈર્ય જોઈએ કોઈપણ બાબત માટે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આધુનિક યુગમાં ભારતની બહાર વિશ્વનું સૌથી મોટું હિન્દી હિન્દુ મંદિર જે છે એ ક્યાં આવેલું છે

કેવા છે દુનિયાની અંદર બહાના કરવાવાળા તો ઘણા લોકો છે પણ પોતાની પાસે રહેલા સમયનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ આપડા રુસીભાઈ જોયદી શીખોજી આપણે તો જવાબ આવશે આની દર માર્કો બેચીજી સુવાઉસે ભઈ માર્કો બેચીજી જે છે આ જવાબ છે ભારતમાં જે છે પહેલી વખત જે મોટો જીપી આ ગ્રાન્ડ પિક્સ યોજાઈ ભાઈ એની અંદર પહેલામાં વિજેતા કોણ બન્યું છે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે પ્રથમ પોઝિશન પર રહ્યા અને પહેલી વખત યોજાયેલી મોટો જીપી ભારત ગ્રાન્ડ જે છે એમાં વિજેતા બન્યા છે એ ખાસ 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 યાદ રાખી લેજો આની અંદર મોસ્ટ મોસ્ટ આઈએમપી

તો જવાબ આવશે ભાઈ રાજકોટ અને જામનગર આ પહેલી વંદે ભારત ગુજરાતની પહેલી એવી વંદે ભારત જે બંને અમદાવાદ અને જામનગરની વચ્ચે ચાલશે બંને સ્ટેશન કેવા છે ગુજરાતમાં જ સ્થિત છે અને આના પહેલાની જે છે આપણી પ્રથમ ગુજરાતની પ્રથમ ગુજરાતની પ્રથમ વંદે ભારત क्या बेस स्टेशन बच्चे चाली थी भाई गुजरात की प्रथम वंदे भारत क्या बेस स्टेशन बच्चे चली थी भाई गांधीनगर टू तो मुंबई यस yes. गांधीनगर सेंट्रल टू तो मुंबई है ना ये ध्यान रख ही ले जो गांधीनगर टू तो

અને આગળ વધુ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો આવનારી જે છે ડીવાયસો ની તૈયારી કરી રહ્યા છે એમના માટે ડીવાયસો ની પરીક્ષા માટે છેલ્લા નવ મહિનાનું જાન્યુઆરીથી લગાવીને સપ્ટેમ્બર મહિના સુધીના અફેર્સ અફેર્સનું ક્રક્ષ એટલે કે આપણું ઈ મેગેઝિન અને આ ઈ મેગેજીન તમને મળી રહ્યું છે માત્ર ઓગણપચાસ રૂપિયામાં આપ તમે જે છે આપણી એપ્લિકેશનમાં જઈને આ ઈ બુક જે છે પરચેસ કરી શકો છો વાંચન પણ કરી શકો છો પેજ ધરાવતી આપણી આ છે જેમાં જાન્યુઆરી મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓગણીસમી એશિયન ગેમ્સમાં કયા દેશને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે ભાઈ કયા દેશને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે યાસ અમદાવાદ અને જોધપુર वेरी गुड चलो जवाब आओ से आनी अंदर श्रीलंका सो जवाब आओ से भाई श्रीलंका तो यहां जे छे तुमने ख्याल हसे कि एशियन गेम्स नी अंदर जो एशियन गेम्स मा क्रिकेट नी बात करिए छे आपड़े जारे हूँ बात करूँ छु एशियन गेम्स जे छे और एम आप जारे हूँ क्रिकेट नी बात करूँ તો તમને ખ્યાલ હશે કે બે હજાર દસ માં સમાવેશ કરવામાં આવ્યો અંદર સમાવેશ કરવામાં આવ્યો નહીં આ જે છે આનું આયોજન ચીનમાં થયું આનું આયોજન દક્ષિણ કોરિયાની અંદર થયું આનું ઇન્ડોનેશિયા જકાર્તા ખાતે હવે અગેન બે હજાર બાવીસ માં ફરીથી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલી બે આવૃત્તિ જોઈએ

શું જીતી લીધો છે ગોલ્ડ મેડલ પણ જીતી લીધો છે એ પણ ધ્યાન રાખજો આની અંદર અને સાથે સાથે એક બીજી સ્પર્ધા છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ આ પણ ધ્યાન રાખજો આમાં પણ શું થાય છે ભાઈ ક્રિકેટનો સમાવેશ થાય છે પણ આમાં ક્રિકેટ માત્ર મહિલાઓ માટે જે યાદ રાખજો અહીંયા જે છે આ પણ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં અને આ પણ કયું છે ટી ટ્વેન્ટી ફોર્મેટની અંદર પણ કોમનવેલ ગેમ્સની અંદર ખાત માત્ર મહિલા ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો ક્રિકેટની પુરુષોની નહીં અને એમાં જે છે ભારતની ટીમ જે છે ભારતની ટીમે જે છે કયો મેડલ જીત્યો હતો ભાઈ સિલ્વર મેડલ પણ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો તો ઓસ્ટ્રેલિયાએ આ ધ્યાન રાખજો પેપર સેટર થોડો હોશિયાર છે અને એ શું કરશે ભાઈ આ પ્રશ્ન પૂછવાની જગ્યાએ આ પ્રશ્ન ઉપર ફોકસ કરશે તો એ ખાસ બાબત જે છે એ જોડે જોડે ધ્યાન રાખજો ભારતે છે મેડલ છે એ પણ ધ્યાન રાખજો કયા દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બરાક ટેન્કનું અનાવરણ કર્યું છે તો એ દેશ છે બરાક ટેન્ક હોય તો ઇઝરાયલ નામ આવે ઇન્ડિયા સ્માર્ટ સિટી કોન્કલેવ બે હજાર ત્રેવીસ એના સમારોહ જે છે એવોર્ડ સમારોહનું આયોજન જે છે એ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું તો એનું આયોજન ઇન્દોર ખાતે ક્યાં કરવામાં આવ્યું ઇન્દોર ખાતે જે છે એનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીશું રાજધાન સિંહજીએ હિન્ડન એરબેસ પર ભારત ડ્રોન શક્તિ બે હજાર ત્રેવીસનું ઉદ્ઘાટન કર્યું જ્યાં સી ટુ નાઇન્ટી ફાઇવ પરિવહન વિમાન જે છે અને ભારતીય વાયુસેનામાં સમાવેશ કર્યો સાહેબ તો કયા સ્થળે જે છે તો ગાઝીયાબાદેકનોલોજી સાણંદ માટે જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કોની પસંદગી કરી છે તો ટાટા પ્રોજેક્ટ કોની પસંદગી કરી છે ભાઈ ટાટા પ્રોજેક્ટની પસંદગી કરી છે આપણે વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અથવા ઉજવીએ છીએ

સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે એ પણ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી બે હજાર સિત્તેર આપણે નેટ જે છે કાર્બન શૂન્ય ઉત્સર્જન બનવું છે આપણે નેટ ઝીરો એમિશન અચીવ કરવાનો આપણો જે ટાર્ગેટ છે ભારતનો એ બે હજાર સિત્તેર છે પણ આ પ્રકારની જાહેરાત જે છે એ કઈ જગ્યાએ કરવામાં આવી હતી સાહેબ તો છવ્વીસમું સેશન હતું યુનાઇટેડ નેશન ફ્રેમવર્કનું એટલે કોપ ટ્વેન્ટી સિક્સ હતી ભાઈ નવેમ્બર બે હજાર એકવીસની ની અંદર સાહેબ છે કરવામાં આવ્યો યુકે ખાતે જે યોજાયો હતો કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક યોજના હેઠળ ગુજરાતના કયા જિલ્લાને એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની જે છે ભેટ મળી છે સાહેબ પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ભેટ આપી છે તો જવાબ આવશે આની અંદર દાહોદ કયો આવશે ભાઈ દાહોદ જવાબ આની અંદર સાચો આવશે આ ઉપરાંત દાહોદમાં જે છે છાબ તળાવનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અદ્ભુત જે છે આ કહેવાય કે વિઝ્યુઅલ્સ તમે જુઓ ને સાહેબ તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું છાબ તળાવ જે છે એનું પણ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે દાહોદ ખાતે કરવામાં આવ્યું છે પૂર્વ અધિકારી કે જેમની વડાપ્રધાનના સલાહકાર તરીકે એમને સેવામાં વધારો કરવામાં આવ્યો છે તો વડાપ્રધાનની જે છે વાત કરીએ કે સલાહકાર અને જે છે હાલમાં એમની સેવામાં વધારો કરવામાં આવ્યો છે આમનું નામ શું છે યસ આપણે જવાનું છે આપણે જે છે આ છાબ તળાવની મુલાકાત આપણે લેવાની છે એ વિઝ્યુઅલ જોઈને પણ એવું લાગે છે કે આ કાલે જ જતો રહો પણ થોડીક સમય મર્યાદાના કારણે બહુ જલ્દી જવાની ઈચ્છા છે તો જવાબ આવશે આની અંદર અમિત ખરે શું જવાબ આવશે ભાઈ આની અંદર અમિત ખરે જે છે જવાબ સાચો આવશે હાલમાં જાહેર થયેલ ભારતનું ચોપનમું ટાઈગર રિઝર્વ જે છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ તમિલનાડુ કે મધ્યપ્રદેશ તો જવાબ આવશે એવું છે પટેલ સાહેબ તો મધ્યપ્રદેશનું આ સાતમું ટાઈગર રિઝર્વ છે કયો છે સાતમું ટાઈગર રિઝર્વ છે એ ખાસ ધ્યાન રાખી લેજો આનું નામ જે છે એ મહત્વપૂર્ણ છે ત્યાર પછી વાત કરીશું

આ કેટલીક માહિતી ધ્યાન રાખજો કારણ કે આ માહિતી તમને જોડકામાં પૂછી શકે છે અને જોડકામાં પૂછાય ત્યારે પરીક્ષા માટે મહત્વપૂર્ણ થશે તો આ કેટલીક બાબતો છે ધ્યાન રાખજો હવે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાશે કે સૌથી વધુ ટાઈગર રિઝર્વ ધરાવતું રાજ્ય કયું છે સૌથી વધુ ટાઈગર રિઝર્વ ધરાવતું રાજ્ય કયું છે તો હવે કયું થઈ ગયું છે મધ્યપ્રદેશ થઈ ગયું છે ની સાથે એટલે એના પછી બીજા નંબરે કયું આવે છે ભાઈ બીજા નંબરે કયું આવે છે બીજા નંબરે મહારાષ્ટ્ર આવશે દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસને કઈ જગ્યાએથી આપવામાં આવે છે દેશની પહેલી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ જે છે એને કઈ જગ્યાએથી હરીઝંડી આપવામાં આવી છે સાહેબ તો જવાબ આવશે આને હરીઝંડી આપવામાં આવી નવી દિલ્હી ખાતેથી આ જે છે નવી દિલ્હી છે હરિયાણા છે અને નોઈડા જે વિસ્તાર છે ત્યાં ટોટલ આ પ્રકારની ઇન્ડિયન ઓઇલ દ્વારા જે છે આ કંપની જે છે એના દ્વારા આવી પંદર બસો ચલાવવામાં આવશે અને આનાથી ફાયદો એ થાય છે કે આમાંથી જે ઉત્સર્જન થાય છે પાણી અને વરાળ હોય છે એટલે કે આમાંથી જ્યારે ઉત્સર્જિત થાય છે અને ગ્રીન હાઇડ્રોજન એટલા માટે કહી રહ્યા છે કે આની જે બાય પ્રોડક્ટ છે એમાં ઉત્સર્જન જે છે એ જીરો છે એટલે કાર્બન ઉત્સર્જન શું છે જીરો છે એટલે સો ટકા જે છે હરિત બસ આને ગણી શકાય છે પંદર જેટલી બસો ચાલશે આ ભાઈ ઇન્ડિયા ગેટથી બે બસો શરૂ કરવામાં આવે છે સાહેબ અને ટૂંક સમયમાં જે છે બે હજાર પચાસ સુધીમાં કહેવાય છે કે હાઇડ્રોજન સેલ થી બસોની જે સંખ્યા છે એ ડિમાન્ડ છે એ આખા વિશ્વની અંદર જે છે ચાર ગણી થઈ જશે અને એ વખતે જો અત્યારથી આપણે આમાં એન્ટ્રી લીધી હશે તો આવનારા સમયની અંદર આમાં પણ આપણે એક્સપોર્ટર બની શકીએ છીએ ત્રેપનમાં નંબરનો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી કોને જે છે સન્માનિત કરવામાં આવ્યા છે ત્રેપન માં નંબરના દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ આવશે આને ચલો પછી પરીક્ષામાં પૂછી લે કે આવ્યો અને પછી પૂછી લે પચાસ કોને આપવામાં આવ્યો ક્લિયર આ ત્રેપન છે એની સાથે સાથે કયા વર્ષ માટે આપવામાં આવ્યો છે એ પણ મહત્વપૂર્ણ છે તો આ ત્રેપન મો જે છે એ બે હાજર એકવીસ માટે આપવામાં આવ્યો છે બાવન મોર માટે આપવામાં આવ્યો છે બે હજાર અઢાર માટે હે ને તો આ સામ સામે જે છે જોડકું પણ જોડતા આપણને આવડવું જોઈએ સાથે સાથે ધ્યાન રાખી લેજો હાલમાં ઓગણીસોતેરમો નેશનલ ફિલ્મ એવોર્ડ ની જાહેરાત થઈ છે

દાદા સાહેબ ફાડકે એવોર્ડ ની જે છે એ શરૂઆત કરવામાં આવે છે દેવિકા રાણી જે છે એને આપવામાં આવે છે પહેલી મહિલા છે બાવન પણ મહિલા છે ત્રેપન પણ મહિલા છે કુલ અત્યાર સુધી જે છે ટોટલ આઠ મહિલાઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે કેટલી મહિલાઓને આઠ મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યો છે અને આમાં રોકડા કેટલા મળે છે ભાઈ દાદા સાહેબ ફાળકે લાઈફ અચીવમેન્ટ પુરસ્કારમાં રોકડા પુરસ્કાર કેટલા આપવામાં આવે છે રોકડા રોકડા ભાઈ તો રોકડા આપવામાં આવે છે દસ લાખ રૂપિયા કેટલા આપવામાં આવે છે દસ લાખ રૂપિયા આપવામાં આવે છે આપણે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર નીરભાઈ કેમ યાદ આવે છે દાદા સાહેબ ફાળકે દસ લાખ રૂપિયા છે ભાઈ તો વહીદા રહેમાનજીને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ભાઈ આ બધી જ બાબતો આપણે અહીંયા પણ લખેલી છે તમારા માટે ઓગણીસમી એશિયન ગેમ્સમાં ભારતીય રોઈંગ ટુકડીએ કેટલા મેડલ જીત્યા છે સાહેબ રોહિની ટુકડી જેને આપણા ભારતના મેડલનું ખાતું ખોલ્યું છે આ ની ટુકડી જે છે છે કેટલા મેડલ જીત્યા તો જવાબ આવશે ટોટલ પાંચ મેડલ એમાંથી ત્રણ બ્રોન્જ છે અને બે સિલ્વર છે ને સિલ્વરની સાથે ખાતું ખોલ્યું હતું કઈ ટીમે વન ડે ઇન્ટરનેશનલ ની અંદર ओडीआई में तर हजार सिक्सर फटकारना दुनिया की पहली टीम बनी है आ टीम नो नाम शू है तो आ टीम है भारतीय टीम जेना नाम पर हम त्र हजार ने सात ओडियाई सिक्सो थी चुकी है भाई तो ये भारत मेटे गर्व समान बाबत है आंतरराष्ट्रीय टेनिस हॉल ऑफ फेम माटे नामांकित थनारा एशिया नो प्रथम पुरुष खिलाड़ी कौन बनो छे

તો જવાબ આવશે પર્યટન અને હરિત રોકાણ એટલે કે ટુરિઝમ એન્ડ ગ્રીન જે જે છે છે આ આ થીમ ઉપર દિવસ આવ્યો દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે યજમાન દેશ તો યાદ રાખજો જે જે વખતે આંતરરાષ્ટ્રીય દિવસો એની યજમાની માટે કોઈ દેશની પસંદગી કરવામાં આવે છે તો એ આપણા માટે મહત્વપૂર્ણ છે જવાબ આવશે સાઉદી અરેબિયા

એકતાલીસ ચૌદ તેતાલીસ ચોત્રીસ તો આની અંદર જવાબ આવશે એકતાલીસ કયો જવાબ સાચો આવશે એકતાલીસ જે છે જવાબ આની અંદર સાચો આવશે તો ભારતના હૃદય છેડા અનુષ અગ્રવાલ દિવ્ય કૃતિ સિંઘ અને સુદીપ હજેલા આ જે છે ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતના એકતાલીસ વર્ષના ઇતિહાસ પછી ભારતમાં જે છે ગોડેશ્વરીની ટીમમાં આપણને ગોલ્ડ જીત્યો છે ઓગણીસો છ્યાસી માં બે બ્રોન્જ મેડલ જીત્યા હતા અને ઓગણીસો માં જે દિલ્હી ખાતે એશિયન ગેમ્સનું આયોજન થયું એમાં પણ આપણે જે છે ગોલ્ડ મેડલ જીત્યું એના પછી આપણે જે છે આ પ્રકારના કપડા બપડા પહેરીને જે છે આ ગોળા ઉપર ગોળેશ્વરી કરવામાં આવે છે એને અશ્વારોહણ ડ્રેસેજ સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ ને એમાં ભારતે ગોલ્ડ મેડલ લઈને આવ્યું છે તો એ પણ મહત્વપૂર્ણ છે ને ડ્રેસેસ અશ્વારોહણ ડ્રેસેજમાં જે છે આ પહેલો ગોલ્ડ છે ભારતના ખાતામાં એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એના પાંચ વર્ષ પૂર્ણ થયા સાથે સાથે આયુષ્યમાન ભારત ડિજિટલ અભિયાન જે છે એના બે વર્ષ પૂર્ણ થયા તો આ અવસર પર આરોગ્ય મંથન બે હજાર ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું હવે પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે આયુષ્યમાન ભારત ડિજિટલ અભિયાન કયા વર્ષે જે છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું

આ ઓસ્કર એવોર્ડ એનું હુલામણું નામ છે યાદ જો જે અકાદમી એવોર્ડ છે એકેડમી એવોર્ડ્સ એનું ઓરિજિનલ નામ છે આ ફિલ્મ બે ટુ થાઉઝન્ડ એટીન એવરીવન અ હીરો એ કેરળમાં જે બે હજાર અઢારમાં જે કહેવાય કે પૂર આવ્યું હતું એના પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ છે સાહેબ અને એમાં જે છે એવરીવન ઇઝ અ હીરો બહુ અદ્ભુત ફિલ્મ બનાવવામાં આવી છે મલયાલમ ભાષાની આ ફિલ્મ છે પહેલી મલયાલમ ભાષાની ફિલ્મ જેને સો કરોડ રૂપિયા જે છે ભેગા કર્યા હોય સાહેબ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જે છે શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી एक ऊपर आकर जो नीचे एक मोटी कमेंट थी जवाब आओ से आनी अंदर बेहजार ने त्राण चलो वड़ा प्रधान नरेंद्र मोदी जी द्वारा बात करी हूँ तो सत्याएँ सितंबर ना रोज जैसे बेहजार तेवीस અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વીસ વર્ષની ઉજવણીના અવસર પર હાજર રહ્યા અને સફળતાની સમિટ તરીકે વાઇબ્રન્ટ ગુજરાતના વીસ વર્ષ એટલે કે સમિટ ઓફ સક્સેસ જે છે પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપણા દેશની આ પહેલી સમિટ છે જેણે વીસ વર્ષ પૂર્ણ કર્યા છે સાહેબ બે હજાર ત્રણમાં જે છે અઠાવીસ સપ્ટેમ્બરના રોજ આને લોન્ચ કરવામાં આવી હતી બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનામાં જે વાઇબ્રન્ટ સમિટ યોજાશે એ જે છે આ આ કડી હશે ઉપલક્ષની અંદર જેનું આયોજન એક થીમ રાખવામાં આવી છે ગેટ વે ટુ ફ્યુચર શું રાખવામાં આવે છે ગેટ વે ટુ ફ્યુચર આની થીમ રાખવામાં આવી છે એ ધ્યાન રાખી લેજો દર વર્ષે વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બધું જ આવશે પણ એક્ઝામ ની પહેલા આવશે ને તો જવાબ શું આવશે આની ઉપર જવાબ આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બર જે છે આ જવાબ આવશે વિશ્વ હૃદય દિવસ બધાને ખબર છે યુઝ હાર્ટ નો હાર્ટ આ જે છે એની થીમ હતી સાહેબ પહેલી વખત ઉજવણી બે હજારમાં ચોવીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી એ વખતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવવામાં આવતો હતો સાહેબ પરંતુ પછી જે છે એ યાદ રાખી લેજો વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા અને ડબ્લ્યુ ઓ દ્વારા આને જે છે સંયુક્તિ ઉજવવામાં આવે છે ક્યારથી ઓગણત્રીસ સપ્ટેમ્બરને ફાઇનલ બનાવી દેવામાં આવ્યો છે તો બે હજાર અગિયાર થી હવે દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બર ને ફાઇનલ બનાવી દેવામાં આવ્યો છે એ પણ ખાસ ધ્યાન રાખજો

મોોલિયા કયો છે મોંગોલિયા અને જે છે સૌથી ઝડપી સદી ફટકારી કુશલ મલ્લા અથવા કુશાલ મલ્લા દ્વારા જે છે ચોત્રીસ બોલમાં સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ દિપેન્દ્રસિંહ એરી માત્ર નવ બોલની અંદર બન અહીંયા પાંત્રીસ બોલમાં પહેલાં જે છે સેન્ચુરીનો રેકોર્ડ હતો ત્રણ ખેલાડીઓના નામ પર હતો સાહેબ આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ રોહિત શર્મા છે ડેવિડ વોર્નર છે આ બધા ખેલાડીઓના રેકોર્ડ તોડ્યો છે સાથે સાથે સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ આપણા યુવરાજ સિંધના નામ પર હતો બે હજાર સાતનો જે છે વર્લ્ડ કપ હતો સાહેબ જેમાં છ બોલમાં છ છગ્ગા હતા બાર બોલમાં ફિફ્ટી ફટકારી પણ બધાને એવું લાગતું હતું કે હવે બાર બોલથી તો ભાઈ ઓછા બોલમાં તો ફિફ્ટી થઈ શકે નહીં પણ આ દિપેન્દ્રસિંહ એરી જે છે એને તો હદ કરી નાખી માત્ર નવ બોલની અંદર જે છે ફિફ્ટી ફટકારી દીધી છે તો એક કોઈ પણ એક ટીમ દ્વારા બનાવેલો ટી ટ્વેન્ટીમાં સર્વોચ્ચ સ્કોર ત્રણસો ને ચૌદ રન સૌથી વધુ છગ્ગા કોઈ એક જ મેચમાં તો છવ્વીસ છગ્ગા લગાવ્યા હોય સાથે સૌથી મોટી જીત બસો એ પણ ધ્યાન રાખી લેવાનું છે તો જો પુરુષોની ટીમ માટે આ ટેબ્યુલર ફોર્મ પણ તમને બનાવી આપેલું છે આપણે ત્યાર પછી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં માં ભારતે ખાલી જગ્યામાં ક્રમ જે છે એ પ્રાપ્ત કર્યો છે સાહેબ અથવા જાળવી રાખ્યો છે તો ભારત કયા નંબરે ચાલીસ માં નંબરે છે ગયા વર્ષે પણ ચાલીસમાં નંબરે આ વર્ષે પણ ચાલીસમાં નંબરે મોસ્ટ આઈએમપી ઇન્ડેક્સ ગણી શકો છો તમે આને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એકસો બત્રીસ દેશોમાં ભારત જે છે એ ચાલીસમા નંબર પર છે કયા નંબર પર છે ચાલીસમા નંબર પર છે એ બે હાજર પંદર માં એક્યાસી માં રેન્ક થી ભારત જે છે બે હાજર બાવીસ માં એ ચાલીસ માં આવી ગયો ને બે હાજર ત્રેવીસમાં આ કન્ટિન્યુ રાખ્યું છે આની અંદર આ ઉપરાંત પહેલા નંબરે કોણ છે તો સ્વિટરલેન્ડ છે ભાઈ અને જે છે સ્વિટ્ઝર્લેન્ડ સતત તેરમા વર્ષે પહેલા નંબર પર છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ની કઈ આવૃત્તિ હતી સોળમી આવૃત્તિ હતી કયા નંબરની સોળમી આવૃત્તિ હતી સાહેબ હરિયાળી ક્રાંતિના જનક એમએસ એસ નું નિધન થઈ ગયું સાહેબ તેમનો જન્મ હાલના કયા રાજ્યમાં થયો હતો સાહેબ

બીજા કોઈ દ્વારા નહીં એમના દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે જેનું નામ છે સદાબહાર ક્રાંતિ અથવા તો એવરગ્રીન રિવોલ્યુશન યાદ રાખજો અંગ્રેજી નામકરણ પણ યાદ રાખી લેજો પરીક્ષામાં ઘણી વખતે પેપર સેટર એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછી શકે છે તેમને મળેલા ઘણા બધા પુરસ્કારોની વાત કરીશું ઓગણીસો ને સિત્યાસી ની અંદર કૃષિ ક્ષેત્રનો સર્વોચ્ચ સન્માન પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કારથી આમને સન્માનિત કરવામાં આવ્યા

પદ્મ વિભૂષણ ત્રણે ત્રણ પદ્મ પુરસ્કારો પ્રાપ્ત થયા છે અને હવે નવાઈ ન ભમાડતા કે ટૂંક સમયમાં મને એવું લાગે છે કે ભારત રત્ન પુરસ્કારથી પણ આમને સન્માનિત કરવા જોઈએ અને ટૂંક સમયમાં આપણે જોઈશું કે એમને ભારત રત્ન સન્માન પણ આપવામાં આવશે ટૂંક સમયની અંદર ચીન જેવા ચીન દેશે પણ જો આ વ્યક્તિનું સન્માન કર્યું હોય એમણે સદાબહાર કાંતિ શબ્દ આપ્યો પ્રથમ વખત જે છે હરિયાળી ક્રાંતિના પિતા વિશ્વમાં કોને કહેવામાં આવે છે નોર્મોન બોરલોગને કહેવામાં આવે છે જ્યારે ભારતમાં હરિત ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે એમ એસ ઓળખવામાં આવે છે આ કેટલીક બાબતો યાદ રાખજો ગુજરાતની કઈ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આણંદ કૃષિ યુનિવર્સિટી આઈઆઈટી ગાંધીનગર એ અને બી એક પણ નહીં

બેંક ઓફ ઇન્ડિયા જેનું હેડક્વાર્ટર આવેલું છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આના દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે ઘણી વખતે શું થતું હોય છે કે આપણે જે છે આપણે અહીંયા પ્રોડક્ટ બનાવનાર છીએ એ પ્રોડક્ટ બનાવવા માટે આપણે કાચો માલ લેવો પડશે તમે સપ્લાયર જોડેથી રો મટીરિયલ ખરીદવા ગયા હવે શું છે કે તમે સપ્લાયર જોડેથી એક પ્રકારનું જે છે ઇન્વોઇસ લઈ લીધું પણ માની લો કે તમારી પાસે પૈસા નથી તો આ જે છે ફિન એજીજી કંપનીને તમે જે છે એની એપ્લિકેશનમાં જઈને જીએસટી સહાય એપ્લિકેશનમાં જઈને આ જીએસટી ઇન્વોઇસ જે છે આ રો મટિરિયલનું તમે એડ કરશો તો એના થ્રુ જે છે તો એ તમારા બદલે જે છે કંપનીને શું કરશે પૈસા ચૂકવી દેશે પછી તમારે જે છે સાઈઠ દિવસમાં ફિન ને પૈસા પાછા આપવાના છે એ જ રીતે જે છે તમે જે બોરોવર છો આ સાઈઠ દિવસની અંદર પૈસા પાછા આપી શકશો ભાઈ આની અંદર આ કોઈ વસ્તુ તમે ને વેચી છે અહીંયા જે છે સેલ્સ ઇન્વોઇસ અપલોડ કરશો તમને એની જગ્યાએ જે છે પેમેન્ટ મળી જશે ભાઈ તો આ પ્રકારની જે સુવિધા ઊભી કરવામાં આવી છે એમએસએમઇ ઉદ્યોગોને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી હવે આપણી પાસે રહેલો મોબાઈલ છે એ ભૂકંપ આવવાના પહેલા આપણને ભૂકંપની ચેતવણી આપી દેશે માહિતી રજૂ કરશે આની અંદર અલગ અલગ કેટેગરીના એલર્ટ સિસ્ટમ જારી કરવામાં આવશે એમાંથી જે હાઈ અલ્ટિટ્યુડના અર્થક્વેક છે એના માટે જે એલર્ટ જે આવશે એ એલર્ટની અંદર એવું થશે કે એક ઓપ્શન સેટ કરવામાં આવશે તમારા મોબાઈલની અંદર જે છે તમે એને મંજૂરી આપશો તો આ ઓન થઈ જશે ઓપ્શન તો આ ઓપ્શનના ખાસ કરીને શું થશે પછી બહુ હાઈ માં આવે છે તો બધાના મોબાઈલ વાગવાના શરૂ થઈ જશે ઢોલ લગાડાની જેમ અને તમને ખ્યાલ આવી જશે જવાબ આવી જશે આની અંદર ગૂગલ શું આવશે ગૂગલ કઈક આવી રીતે ये मेरा का नंबर है यस। yes. वर्ल्ड टैलेंट रैंकिंग भारत चौसठ देशों बच्चे भारत न तो जवाब आप्पन शु जवाब आई छप्पन इज द राइट इंटरनेशनल इंस्टीट्यूट फॉर मैनेजमेंट ડેવલપમેન્ટ દ્વારા આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચોસઠ દેશોમાં ભારત કયા નંબર પર છે છપ્પનમાં બે હજાર બાવીસમાં ભારત કયા નંબરે હતું બાવનમાં નંબરે અને આની અંદર પણ સ્વિટરલેન્ડ પહેલા નંબર પર છે પહેલા નંબર પર કયો દેશ છે સ્વિટરલેન્ડ છે બીજા નંબરે લક્ઝમબર્ગ છે ત્રીજા નંબરે છે આઈસલેન્ડ આ ખાસ ડિટેલ આપણે યાદ રાખવાની છે અને આ બધા ઇન્ડેક્સ આપણે ડેલી કરંટ અફેર્સની અંદર કવર કર્યા હતા જેમાં વૈશ્વિક જીવંતતા સૂચકાંકની અંદર દિલ્હી અને મુંબઈ એકસો એકતાલીસમાં નંબર પર ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સની અંદર એકસોને સત્યાવીસમાં નંબર પર વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંકની અંદર ભારત ચાલીસમાં નંબર પર એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સની અંદર સડસઠમાં નંબર પર આ ઉપરાંત જે છે વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારત એકસો છવ્વીસમાં નંબર પર ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ચાલીસમાં નંબર પર પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર એકસો એકસઠમાં નંબર પર લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર અડત્રીસના નંબર પર આર્થિક સ્વતંત્રતા સૂચકાંકની અંદર વાત કરીશું એકસો એકવીસમાં નંબર પર વૈશ્વિક લશ્કરી જે છે એકસો

એની પ્રથમ સ્થાનિક રીતે વિકસિત સબમરીન અનાવરણ કરી છે ભાઈ એટલે સબમરીન પોતાની રીતે સ્વદેશી બનાવી લીધી છે એને નામ શું આપ્યું છે કરવલ નરવલ ફરવલ તરવલ કયો જવાબ આવશે શું કહે છે ભાઈ કોણ છે ઉપર જવા દેજો કોમેન્ટ ઉપર 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 હજી ઉપર કોણ છે માછલી નામ પર છે અને માછલી જે ઉડી શકતી હતી સાહેબ એના નામ પર નામ રાખવામાં આવ્યું છે ડોક્ટર દિનેશ દાસાને યુપીએસસી ના સભ્ય તરીકે ઓફિસ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે એમનું નામ શું છે સર કોણે સપત લેવડાવ્યા તો જવાબ આવશે યુપીએસસી ના અધ્યક્ષ યુપીએસસી ના અધ્યક્ષ કોણ છે અત્યારે હાલ ભાઈ તો મનોજ સોનીજી છે કોણ છે ભાઈ મનોજ સોનીજી છે કોણ છે સોની સર યસ તો અહીંયા દિનેશ দাশા સાહેબ અદ્ભુત

पहला ते पहला ना दोरों ने आ डेमो लेक्चर अटेंड करी सको छो હવે આજ ના ત્રણ પ્રશ્નો ડેઈલી તમને ખબર છે કે આપણે એક પરંપરા ફોલો કરી રહ્યા છે કે આજ ના ત્રણ પ્રશ્નો ની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ કપ ની વાત કરીએ તો ક્રિકેટ વર્લ્ડ કપ જે છે 2024 कई जगह ये योजनावानो छे ओडीआई वर्ल्ड कप 2023 માં કયા બે દેશો કયા બે દેશો ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા છે કયા બે દેશો ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ ગયા છે અને સાથે સાથે દાદા સાહેબ નો જન્મ ક્યાં થયો હતો અને કયા વર્ષે સાથે સાથે ભારતની પ્રથમ ફીચર ફિલ્મ કઈ હતી તો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે પૂરો થઈ ગયા પછી બોક્સની અંદર લખવાના છે આજના આ ત્રણ પ્રશ્નો છે બહુ શાંતિથી ધ્યાનથી જોઈ લેજો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સોમાં લખવાનું છે ક્લિયર તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખી લેજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમને જો લેક્ચર પસંદ આવ્યો હોય તો પહેલા તો લેક્ચરને લાઈક કરજો લેક્ચર પસંદ આવ્યો હોય તો લિંક કોપી કરીને આપણા મિત્ર વર્તુળ ગ્રુપને શેર કરજો સાથે સાથે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ કરવાનું ભૂલતા નહીં ઘણા બધા લેક્ચર ખાલી કરંટ અફેર્સ નો જ નહીં પરંતુ આખા દિવસ દરમિયાન જે છે તમને ઘણા બધા સબ્જેક્ટના લેક્ચર્સ મળવા રહેશે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટિલ ધેન મને રજા આપો બાય બાય ટેક કેર હેવ અઇસ ડે જય હિન્દ જય ભારત